ग्लोबल માર્કેટથી સારા સંકેતો, એશિયાની મજબૂત શરૂઆત, તો એસજીએક્સ નિફ્ટી અને ડાઓ ફ્યુચર્સમાં પણ તેજી, જો કે કાલે મામૂલી નરમાશ સાથે બંધ થયા યુએસ ઇન્ડેક્સીસ. કઝાકિસ્તાનના સંકટ અને લિબિયાથી સપ્લાયની મુશ્કેલીથી કાચા તેલમાં ઉછાળો, બ્રેન્ટ 82 ડોલરની નજીક, ત્યાં જ ફેડ દ્વારા પોલિસી નરમાશ ઘટવાના સંકેતથી સોનાની ચમક ઘટી, 2 સપ્તાહના નિમ્ન સ્તર ઉપર કોમેક્સ ગોલ્ડ. રિલાયન્સ રિટેલે 20 કરોડ ડોલરમાં ડુન્ઝોનો 25.8% હિસ્સો ખરીદ્યો. દેશની દિગ્ગજ ક્વિક કોમર્સ કંપની છે ડુન્ઝો. RRVLના ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું, હાઈપર લોકલ ડિલિવરી નેટવર્કને મળશે પ્રોત્સાહન. ત્રીજા ત્રિમાસિકમાં ટાઇટન જ્વેલરી સેગમેન્ટમાં 37% રેવન્યુ ગ્રોથ શક્ય. મેટ્રોની સરખામણીમાં Tier 2 અને Tier 3 શહેરોની અંદર પ્રદર્શન સારું. ગોદરેજ કન્ઝ્યુમરના Q3 અપડેટમાં માર્જિન સુધારના સંકેત. વોલ્યુમમાં નરમાશ, પરંતુ ઊંચી કિંમતોથી વેચાણને સપોર્ટ. બાર ત્રિમાસિકમાં મેક્રોટેક ડેવલપર્સનું Q3માં સૌથી વધારે સારું પ્રદર્શન. પ્રી સેલ્સમાં 40% ઉછાળો. ત્યાં જ ઉજ્જીવન SFB ડિસ્બર્સમેન્ટ્સમાં 118% વધારો, જ્યારે લોન ગ્રોથ 22%, તો ડિપોઝિટમાં 34%ની તેજી. ગઈકાલે દેશમાં 1 લાખથી વધુ નવા કોવિડ દર્દીઓ. મુંબઈમાં 20,000, દિલ્હીમાં 15,000, તો ગુજરાતમાં 4,213 નવા કેસ નોંધાયા, જેમાં અમદાવાદમાં 1,835 નવા કોવિડ દર્દીઓ. આજે હેલ્થ વર્કર્સ સાથે વાત કરશે PM મોદી.